અરબી સમુદ્રમાં ઘૂસી આવેલ વિદેશી જહાજનો પીછો કરી હેલિકોપ્ટરની મદદથી ઝડપી લઈ તેમાંથી 1454 કિલો હેરોઇનનો જથ્થો કોસ્ટગાર્ડે ઝડપી પોરબંદર લાવવામાં આવેલ છે. જહાજ ખોટા દસ્તાવેજો સાથે રાખીને ભાવનગર સ્ક્રેપમાં જતું હોવાનું બતાવી રહ્યું હતું. કોસ્ટગાર્ડને શંકા જતા જહાજની તલાશી લીધી તો હેરોઇનનો જથ્થો મળી આવ્યો હતો. ગત તારીખ 27 જુલાઈના રોજ સેન્ટ્રલ ગવર્મેન્ટની એજન્સીએ આપેલા ઇનપુટના આધારે પ્રિન્સ 2 નામનું કોઈક જહાજ સમુદ્રી માર્ગે 1500 કિલો ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ લઈને નીકળ્યું હોવાના અહેવાલ બાદ તમામ સુરક્ષા એજન્સીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, જેના પગલે કોસ્ટગાર્ડની સમુદ્ર પાવક નામની શિપ અને ડોનિયર હેલિકોપ્ટર દ્વારા જહાજનું લોકેશન મેળવી લીધું હતું. 3 દિવસમાં કોસ્ટગાર્ડે અન્ય 2 જહાજોને પણ ઓખા બંદરે ચેક કર્યા હતા. તેમાંથી કોઈ વાંધાજનક વસ્તુ ના મળી હતી. ત્યારબાદ ઇનપુટમાં દર્શાવેલ પ્રિન્સ 2 નામનું જહાજ શોધવામાં એજન્સીઓ કામે લાગી ગઈ હતી. તે દરમિયાન હેનરી નામનું જહાજ ભાવનગર તરફ જઈ રહ્યું હતું. તે જહાજની પૂછતાછ કરતા તેમાં કોસ્ટગાર્ડને સંતોષ નહીં થતા ભાવનગર શિપિંગ યાર્ડમાં તપાસ કરાવી હતી. ત્યાં પ્રિન્સ 2 કે હેનરી નામના કોઈક જહાજ સ્ક્રેપ થવા માટે આવતા નથી તેવી માહિતી મળતા ડોનિયર હેલિકોપ્ટરથી હેનરીની વોચ રાખવામાં આવતી હતી અને મોકો જોઈને આ જહાજોને રોકી તેની તપાસ કરાતા પાણીના ટાંકા અને જહાજની સાઇડની કિનારીઓમાંથી 1454 કિલો હેરોઇનનો જથ્થો ઝડપી પડાયો હતો. ગઈકાલે સમુદ્ર પાવક નામના જહાજને ઝડપી લઈને આજે પોરબંદર કોસ્ટગાર્ડ જેટી લાવવામાં આવેલ છે ને ત્યાં દેશભરની સુરક્ષા એજન્સીઓ દોડી આવી છે. આ જહાજમાંથી 2 સેટેલાઇટ ફોન અને 8 શખ્સો ઝડપાયા છે, જે તમામ બિહાર અને યુપીના હોવાનું બહાર આવ્યું છે. જે સેટેલાઇટ ફોનની વાતો થયેલી છે તે તમામ મોબાઈલ નંબરો પણ ટ્રેસ થઈ ચૂક્યા છે. હાલ તો તમામ સુરક્ષા એજન્સીઓ ઇન્ટરોગેશનમાં લાગી ગયેલ છે.